गुड मॉर्निंग स्टूडेंट्स, तक्षशिला विद्यालय बाहर आपनों हार्दिक स्वागत करे छे। आ लॉकडाउन ना समय में धोरण 11 अने 12 साइंस माटे मोटो प्रश्न उद्भव छे। आम जोईए तो 11 12 साइंस माटे समय खूब ज ओछो, जो रेग्युलर टाइम होय तो पण समय ओछो पड़े छे, एमां पाछुं लॉकडाउन आवे तो धोरण 11 साइंस माटे थोड़ो बेज शीखो बहु अगत्यनो छे। आ बेज माटे टाइम तमारो वीती रह्यो छे, तो आ बेज माटे थोड़ो आगळ वधता धोरण 10 माथी 11 साइंस मां जवा माटे आ बेज जाणवो जरूरी छे। माटे दरेकने थोड़ी आगळ वधता अने समयनो सदुपयोग करवा माटे थोड़ो 11 साइंस तरफ वळवू जरूरी छे। तो आजे आपणे धोरण 11 साइंस केमिस्ट्री विषे थोड़ू शीखीशुं, थोड़ो बेज तरफ आगळ वधीशुं, जे दरेकने उपयोगी बने। तो सौ प्रथम तो केमिस्ट्री सब्जेक्ट, केमिस्ट्री धोरण 11 साइंस તમે જે કપડા પહેર્યા છે તે, તમે જે બેન્ચીસ પર બેઠા છો તે, તમે જે મોબાઈલ વાપરો છો તે, અને આપણે રોજબરોજ જિંદગીમાં પણ કેમિકલ વર્ડનો ઉપયોગ કરીએ છીએ જે આપણે જાણતા પણ નથી, તો આ કેમિસ્ટ્રી વિશે થોડી તમને સમજ પૂરી પાડીશ। કેમિસ્ટ્રી કેમિસ્ટ્રીના મુખ્યત્વે ત્રણ ભાગ, અનેક પેટા ભાગ તરીકે બીજો એક બાયો મોલિક્યુલર લઈ શકાય, પણ મુખ્ય ત્રણ ભાગ કયા? તો પ્રથમ ભાગ ફિઝિકલ કેમિસ્ટ્રી, સેકન્ડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને થર્ડ પોઝિશન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી। ફિઝિકલ એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન। ભૌતિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન। ચલો ફિઝિકલ કેમિસ્ટ્રી માં સામો સામો સમાવેશ થાય છે, તો ફિઝિકલ કેમિસ્ટ્રી માં ક્વોન્ટમ અંક, કક્ષાઓ, કક્ષકો, સાંદ્રતા, સાંદ્રતાના એકમો, આદર્શ વાયુ, વાયુના સમીકરણો, વાન્ડરવાલ્સ સમીકરણો, જે થોડા થોડા તમે નામ સાંભળેલા હશે, છતાં થોડી સમજ પૂરી પાડી લો કે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં કયા કયા ચેપ્ટર આવી શકે। તો મૂળ સંકલ્પના, સેકન્ડ આ મૂળ સંકલ્પમાં શું હશે? તો મૂળ, મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી બધા એકમ। સેકન્ડ દ્રાવણો,
દ્રાવણોમાં શું આવશે? દ્રાવ્ય, દ્રાવક, તેની સાંદ્રતા, સાંદ્રતા પર તાપમાનની અસર, દબાણની અસર, દરેક વસ્તુ આમાં સમાવેશ થશે. ત્રીજું ચેપ્ટર વાયુનો ગતિવાદ. વાયુના ગતિવાદમાં વાયુના નિયમ, એક્ઝામ્પલ તરીકે એક રૂમમાં વાયુ પસાર કરવામાં આવે છે, તે વાયુ દીવાલ ઉપર, સપાટી પર, બધી જગ્યાએ અથડાશે, તો આ અથડામણ દરમિયાન કેટલું દબાણ ઉત્પન્ન કરશે, કદ ઉપર કેટલો ફેરફાર થશે, તાપમાન ઉપર કેટલો ફેરફાર થશે, એ બધું આ ચેપ્ટરમાં ભણવાનું આવશે. એના પછી ઇલેક્ટ્રોન રચના, કક્ષા અને કક્ષકો. ઇલેક્ટ્રોન રચના એટલે જાણો છો તમે અત્યાર સુધી, એ શીખ્યા હશો કે 2, 8 એ રીતે. પણ હવે ઇલેક્ટ્રોન રચના નવી રીતે શીખશો, કઈ રીતે? તો એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને એફ બ્લોક પરથી, જે અમુક ધોરણ 10માં શીખી ગયા છે. તો ઇલેક્ટ્રોન રચના પરથી કક્ષા અને કક્ષકોની વાતો કરીશું, એના પરથી ક્વોન્ટમ અનુસાર જ જઈશું. એના સિવાય બીજા ચેપ્ટરો ઘન અવસ્થા, ઘન અવસ્થા એટલે ઘન કોઈ સોલિડ પદાર્થ છે, એ પદાર્થ પર દબાણની કેટલી અસર થશે, અંદર સ્ફટિક કણો ક્યાં રહેલા હશે, એ સ્ફટિક કણો કઈ રીતે ગોઠવણ પામશે, એ બધું આ ચેપ્ટરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. આ બધા ચેપ્ટર બહારના રસાયણ વિજ્ઞાન પર આધારિત છે, એટલા માટે આ બધા ચેપ્ટર ફિઝિકલ કેમિસ્ટ્રીમાં સમાવેશ થાય છે. બીજા ચેપ્ટર છે રાસાયણિક ગતિકી, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આ બધા. રાસાયણિક ગતિકીમાં શું, કોઈ પ્રક્રિયા ચાલુ થઈ છે તો કેટલા સમયમાં પૂરી થશે, એનો વેગ કેટલો હશે, કેટલી નિપજ આપશે, એ બધી ચર્ચા આપણે રાસાયણિક ગતિકીમાં કરીશું. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, થોડા હાર્ડ ચેપ્ટર છે, પણ જેને ખબર પડવા લાગી એને બહુ જ મજા આવશે. એના સિવાય ચેપ્ટર વિદ્યુત રસાયણ, વિદ્યુત રસાયણમાં સેલ, કોષ, જે તમારી ઘડિયાળમાં ચાલતી વોચમાં જે સેલ વાપરવામાં આવે છે, એ સેલ ડેક્લાન્સ સેલ કહેવામાં આવે છે. તમારી નાના કાળા વોચમાં જે સેલ વાપરવામાં આવે છે તેને મર્ક્યુરી કોષ કહેવામાં આવે છે. કારમાં જે બેટરી હોય છે, એ બધી બેટરી સેલ એવા પ્રાથમિક, પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ, બધાની ચર્ચા આપણે વિદ્યુત રસાયણમાં કરીશું. આ બધા ચેપ્ટર તમ રોજબરોજના જિંદગીમાં વારંવાર કામ લાગતા ટોપિક પર આધાર રાખે છે. એના સિવાય વિદ્યુત રસાયણ પરથી ક્વોન્ટમીકરણ પણ એક ભાગ છે. આ બધા ફિઝિકલ પોર્શન છે. ચલો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બનિક રસાયણ નીકળે, તો દરેક વસ્તુ એવી કે જેમાં કાર્બન રહેલો છે, એ બધા ચેપ્ટરનો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સમાવેશ થશે. આ ચેપ્ટરમાં મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા તત્વોનો અભ્યાસ કર્યો, જેમાં ચેપ્ટરોના નામ શરૂઆતમાં 11 સાયન્સમાં ચેપ્ટર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે જે કાર્બન રહેલો છે તેવા તત્વો અથવા તેવા પરમાણુ અણુઓ તેનાથી બનેલા સંયોજનોની ચર્ચા કરવાની છે. કાર્બન ક્યાં ક્યાં છે, કોઈ પણ જગ્યાએ જોઈ લો, બધી જગ્યાએ કાર્બન જ છે.
તમે કોઈ પણ વસ્તુને બાળતા કયા સ્વરૂપમાં ફેરવાય છે? બ્લેક સ્મોક નીકળશે અથવા તે કાળો બની જશે, એનો મતલબ કે અંદર કાર્બન રહેલો છે. એના પછી ક્રિયાશીલ સમૂહ પરથી ચેપ્ટરો છે કયા? તો હેલો આલ્કેન, હેલો એરિન, હેલો એરિન એટલે આલ્કેનમાં કોઈ હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થયું હોય, એરિન એટલે કોઈ એરોમેટિક સંયોજનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ હેલોજન દ્વારા થયેલું હોય એવા સંયોજનો. એના સિવાય બીજા ચેપ્ટરો છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. ચલો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આલ્કોહોલમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય? OH, જે આપણે ધોરણ 10માં શીખી ગયા. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં પણ ક્રિયાશીલ સમૂહની ચર્ચા કરીશું. આલ્કોહોલ તો તમે સાંભળી હશે રોજબરોજની જિંદગીમાં. આલ્કોહોલ શબ્દ અત્યારે જે લોકડાઉન દરમિયાન સેનિટાઇઝરનો ઉપયોગ થાય છે, તે સેનિટાઇઝરમાં 70% આલ્કોહોલનું પ્રમાણ હોય છે અને તે આલ્કોહોલ પ્રોપેનોલ હોય છે. જાણકારી ખૂબ જ અગત્યની છે. રસાયણ વિજ્ઞાન જાણતા હોય અથવા જે સાયન્સના સ્ટુડન્ટ તેમને જાણવું જરૂરી છે કે તમે જે સેનિટાઇઝરનો ઉપયોગ કરો છો તે સેનિટાઇઝરમાં શું રહેલું છે. તો તેમાં આલ્કોહોલ રહેલું છે 70%, અને કયો આલ્કોહોલ? તો પ્રોપેનોલ. એના સિવાય ચેપ્ટર એમાઇન સંયોજનો એટલે કે જેમાં એમાઇન સમૂહ રહેલો હોય, એમાઇન સમૂહ, NH2. ચલો યુરિયા જાણો છો? યુરિયા નામ સાંભળ્યું છે? હા. જેના ઘરે જમીન હોય, જે ખેતી કામ કરતા હોય તેમના ઘરે યુરિયા શબ્દ સામાન્ય છે, ખાતર તરીકે ઉપયોગ થાય છે. એક્ઝેક્ટલી તમે યુરિયા નામ તો સાંભળ્યું છે, પણ યુરિયામાં શું રહેલું છે તમે જાણો છો? તો જાણી લો, જો કોઈ તમને પૂછે તો યુરિયા એટલે NH2CO NH2, આ પ્રકારનું તેનું મોલેક્યુલર ઇક્વેશન છે. શું? ફરીથી NH2CO NH2. એ જ રીતે બીજા ફોસ્ફરસના ખાતરો આવે છે, એ બધા કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જ સમાવેશ થશે. ચલો એના સિવાય પોલિમર ચેપ્ટર તમે સૌ બહુ પહેલા ધોરણ 9 કે ધોરણ 10માં લગભગ પોલિમર શબ્દથી જાણકાર છો. પોલી એટલે ઘણા બધા, મર એટલે મોનોમર, ઘણા બધા એકમો ભેગા થઈને એક અણુ બનાવે, આવી નાની નાની માહિતી તમારા જોડે હશે જ. પોલિમરથી તમે કોઈ ઉદાહરણ આપી શકો તમારી આજુબાજુ? આ ઘણા તમે પહેરેલા કપડાં, તમે કોઈક વાર કપડાં પહેરો છો એનો પોલિસ્ટર કહો છો. એ પોલિસ્ટર કોઈ રેગ્યુલર નામ નથી, તે કેમિકલ નેમ છે, પોલિએસ્ટર. એ જ રીતે પીવીસી રેગ્યુલર નામ છે, બધા નાના છોકરા પણ પીવીસી બોલે છે, પણ એ પીવીસી કોઈ રેગ્યુલર નેમ નથી, તે ઓર્ગેનિક નેમ છે. એનું આખું નામ થાય પોલિવિનાઇલ ક્લોરાઇડ. એ જ રીતે જ્યારે તમે શાકભાજી લેવા બજારમાં જાઓ ત્યારે તમે દુકાનદાર જોડે શાકભાજી લઈ આવવા માટે કંઈક વસ્તુની માંગ કરો છો, સાની પોલિથીનની, તે પોલિથીન શબ્દ પણ ઓર્ગેનિક છે, પોલિઇથીન. તો આ બધા પોલિમર છે જે તમે રોજબરોજ જિંદગીમાં શબ્દનો યુઝ કરો છો પણ તમને ખબર નથી. વિચારો કે પોલિથીન પોલિમરમાં કયા અણુઓ રહેલા હશે? તો એના નામમાં જ અર્થ છુપાયેલો છે, પોલિઇથીન. એટલે ઇથિનના ઘણા બધા અણુઓ ભેગા થઈને કોઈ પોલિમર બનાવ્યો છે જેને પોલિથીન કહેવામાં આવે છે. તો આ બધા ચેપ્ટરનો અભ્યાસ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કરીશું. આ કેમિસ્ટ્રી તમારા રોજબરોજ જિંદગીમાં કામનું છે. તમે સવારમાં ઉઠો ત્યારથી, પણ તમે જાણતા નથી કે કઈ રીતે ઉપયોગ કરો છો. સવારમાં ઉઠો એટલે પહેલા તમે બ્રશનો ઉપયોગ કરો છો,
બ્રશના દાંતા શાના બનેલા છે તો તમે જાણતા નથી તો 9166 એના સિવાય તમે સવારમાં પાણીનો ઉપયોગ કરો છો પાણીથી પાણી વડે ના જ્યારે સ્નાન કરો ત્યારે સાબુનો ઉપયોગ કરો છો તો સાબુ એ શું છે તો સોડિયમ સ્ટીરેટ શેમ્પૂનો ઉપયોગ કરો તો શું છે સોડિયમ લોરેલ સલ્ફેટ આ બધું તમે રોજ બરોજમાં વાપરો છો પણ તમને ખબર નથી જે બધું કેમિસ્ટ્રી જ છે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ચલો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કાર્બન વગરના સંયોજનોનો અભ્યાસ આ ક્વેશ્ચનમાં કરવાનો છે કયો ક્વેશ્ચન શું આવશે તો એસ બ્લોક શું પાછું એસ બ્લોક એસ એટલે આવર્ત કોષ્ટકમાં ચાર બ્લોક પાડવામાં આવે છે આવર્ત કોષ્ટક જાણો છો જોયું છે પીરિયોડિક ટેબલ એમાં ચાર ભાગ પાડવામાં આવે છે જેમાં એક બાજુમાં એસ બ્લોક ડાબી બાજુમાં એસ બ્લોક જમણી બાજુમાં પી બ્લોક વચ્ચેનો ડી બ્લોક અને નીચે આપેલો એફ બ્લોક એમ બ્લોક પાડવામાં આવે છે એ બ્લોકનો અભ્યાસ એટલે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તો કયા કયા આવશે ચેપ્ટર એસ બ્લોક પી બ્લોક ડી બ્લોક અને એફ બ્લોક ચલો સમૂહ એટલે જાણો છો હા સમૂહ એટલે આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળને ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે તો એસ બ્લોકમાં કયા કયા સમૂહનો ઉપયોગ થાય તો સમૂહ એક અને બે સમૂહ એટલે એસ બ્લોક પી બ્લોક એટલે જમણી તરફ રહેલા સમૂહ કયા 13 14 15 એ બધા સમૂહ પી બ્લોકમાં સમાવેશ થશે ડી બ્લોક 3 4 5 વચ્ચેનો પોષક અને એ જ રીતે વચ્ચેનો પોષક એટલે એફ બ્લોક એ પણ નીચે છે પણ થોડી જગ્યા છોડીને નીચે છે આ બધા બ્લોક પરથી તત્વોનો અભ્યાસ કરવાનો છે એ બધો અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં સમાવેશ થાય છે અને આ બ્લોક પરથી અમુક સંયોજન તેમના ઉપયોગો સંયોજનો તેમના ઉપયોગો તેમના અલગ અલગ પ્રકારની મિશ્ર ધાતુ બનાવવાના ગુણધર્મો એ બધું અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં સમાવેશ થશે અને આ પોષણ તમારા જાણકારી માટે ખૂબ જ અગત્યનું છે ખૂબ જ અગત્યનું એટલા માટે કે આ જાણકારી તમને દરેક પોષણમાં કામ લાગશે ઓર્ગેનિકમાં પણ અને ફિઝિકલમાં પણ માટે આ બ્લોક શીખવા બહુ જરૂરી છે અને આ બ્લોક ક્યારે આવડશે જ્યારે આવડ પુસ્તક આવડતું હશે ત્યારે આવડ પુસ્તકની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું એના સિવાય કેમિસ્ટ્રીના આ એક પાયારૂપ માળખું છે જે પાયારૂપ માળખામાં અલગ અલગ ભાગ પાડવામાં આવે છે આ બ્લોકમાં આ રીતે અલગ અલગ પ્રકારના ચેપ્ટરનો સમાવેશ થાય છે તો 11 સાયન્સમાં આવતા પહેલા આ જાણવું ખૂબ જરૂરી હતું ખાસ આનો અભ્યાસ કરી લો અને પછી આગળ વધો જ્યાં જ્યાં તમને જરૂર પડે ત્યાં ત્યાં ટીક માર્ક કરો અને દરેક ચેપ્ટર વિશે પૂરતી માહિતી મેળવો થેન્ક યુ